માં સગીર વયની કિશોરીને ભગાડી લઈ ગયેલા મુસ્લિમ યુવકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગત રાત્રિએ બે જૂથો વચ્ચે દિંગાણું સર્જાયું હતું આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ઓલપાડમાં થોડા દિવસો અગાઉ હિન્દુ સમાજની યુવતીને એક વિધર્મી યુવક ભગાડી લગ્ન કરી લેવાની ઘટના બની હતી ત્યારે હિન્દુ સંગઠનો સક્રિય બની ઓલપાડ ટાઉનમાં ફરીવાર લવ લવજેહાદની ઘટના ન બને તે માટે લોક જાગૃતિ લાવવા દરેક સમાજના આગેવાનો સાથે બેઠક હાથ ધરી હતી ત્યારબાદ મંગળવારે સાંજે ફરી ઓલપાડ ખાતે રહેતા હિન્દુ પરિવારની સગીરાને વિધર્મી સગીર યુવક ભગાડીને લઈ જવાની ઘટના બની હતી ઓલપાડમાંથી એક મહિનાના ટૂંકા ગાળામાં વિધર્મી યુવકો દ્વારા પોલીસ સ્ટેશને ધસી આવી રજૂઆત કરી હતી જેથી ઓલપાડ પીઆઈએ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક અસરથી પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા પોલીસની ટીમોને કામે લગાડી હતી પોલીસે ગણતરીના કલાકોમાં સગીર વયના કિશોરને તેના પરિવારને સોંપી હતી ત્યારબાદ ગતરોજ સમયે થી જણા યુવકના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ અફવાનું બજાર ગરમ થતા બે ટોળા સામ સામે આવી ગયા હતા આ અંગેની માહિતી ઓલપાડ પોલીસને મળતા ઓલપાડ પોલીસ સ્ટાફ અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી હિતેશ જોયશર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે સમય સૂચકતા સાથે બંને ટોળાને વિખેરી પરિસ્થિતિ પર મેળવી લેતા માહોલ શાંત થયો હતો ટોળા તારીખે એક છોકરી ભાગી ગયેલી એક છોકરા સાથે જેના અનુસંધાને આજે કોઈક સાંજે નવ સાડા નવ દસ વાગ્યા ના થોડું ઘણું એ છોકરાના ઘરે દસ પંદર જણા જઈ અને કંઈક એને ધમકાવવાની કોશિશ કરી એ છોકરો અહીંનો રહેવાસી પણ નથી એ ભાડુ તરીકે અહીંયા રહે છે ઓલપાડમાં તો બંને બાજુ થોડા ઘણા ટોળા ભેગા થઈ ગયેલા તાત્કાલિક ખબર પડતા ઓલપાડ પીઆઈ ડીવાયએસપી સુરત ગ્રામે કે જે આજે બપોરથી અહીં જ કેમ્પ કરતા હતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી હિતેશ જોયસરે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે આ સાથે આ ઘટનામાં સામેલ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી